नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 में विषय गुजराती काव्य 21 चांदलियो। आ काव्य लोकगीत छे। लोकगीत कोने कहेवाय? सौथी पहला आपणे ए स्वरूप विषे समझिए तो लोकगीत एटले लोको द्वारा, लोको वडे अने लोको माटे रचायेलू गीत, एने आपणे लोकगीत कहीए छीए। आ लोकगीत छे एना कोई रचयिता होता नथी। आ अगाउ पण आपणे तेमना विषे वात करी चूक्या छीए के लोकगीतना कोई रचयिता होता नथी, ए लोकोए कंठोपकंठ गायेलू होय छे अने कर्णोपકર્ણ એટલે કે એક કોઈકે ગાયું હોય, એણે સાંભળ્યું હોય બીજાએ અને એ બીજી જગ્યાએ સાંભળેલું ગાય, અને ત્યાં જે લોકો હોય એ લોકો આ સાંભળે અને એ સાંભળેલું બીજી જગ્યાએ ગાય, આમ આખી એક ચેઇન, એક બોલે સાંભળે પછી બોલે પછી સાંભળે, તો એમ કરતાં કરતાં એનો વિસ્તાર થતો જાય। તો લોકગીતની રચના એ રીતે થઈ હોય છે। લોક સમૂહને ધ્યાનમાં રાખીને લોક સમૂહે જ લોકગીતની રચના કરી છે। બીજી એક ખાસિયત આ લોકગીતની એવી છે કે તેનો રચયિતા કોઈ એક નથી હોતો, પણ અનેક હોય છે અને દરેક જણ પોતાની અનુભૂતિને પોતાના શબ્દો દ્વારા, ગ્રામીણ શબ્દો દ્વારા એને વાચા આપે છે। કારણ કે મોટાભાગે આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા પ્રસંગો છે ભારતના ધાર્મિક, સામાજિક, કે જેની અંદર લોકોનો સમૂહ ભેગો થાય છે અને દરેક લોકો છે એ ઉજાણી કરવા માટે, જીવનના આનંદ માટે કંઈક ને કંઈક શોધતા હોય છે। તો એ વાત પણ અહીંયા છે કે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે આ લોકગીતની રચના થઈ હોય છે। તેમાં જીવનનો આનંદ, ઉત્સાહ, ઉમંગ, વેદના, ક્યારેક વેદના પણ હોય એ રચાયેલું, એ વર્ણવાયેલું હોય છે। આપણે ત્યાં ઝવેરચંદ મેઘાણી છે, એમણે આ લોકગીતોનું સંપાદન કરવાનું કામ કર્યું। ગામડે ગામડે જઈ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના પ્રદેશોમાં એક એક ગામડે ખૂંદી અને એવી જે વાર્તાઓ છે, એવા જે ગીતો છે, એમનું એણે સંકલન કર્યું, એનો સંગ્રહ કર્યો, એનું સંપાદન કર્યું। અને એટલા માટે જ અત્યારે આપણી પાસે એ લોકગીતોનો સમૃદ્ધ વારસો આપણી પાસે હયાત છે। દરેક પ્રદેશના લોકગીતો હોય અને એ દરેક પ્રદેશની ભાષામાં લખાયેલા હોય છે। હવે આપણને એવું થાય કે કેમ આવા ગીતો, તો સારું કહેવાય, એના માટે એને કંઈ પૈસા મળતા હશે? ના, એ પોતાના નિજાનંદ માટે આવી રચનાઓ કરતા, કે સાતમ આઠમ કે શરદ પૂનમ જેવો તહેવાર હોય ત્યારે ગામની સ્ત્રીઓ ભેગી થાય અથવા તો પુરુષો પણ એમની એક જગ્યાએ ભેગા થાય અને ધીમે ધીમે એક વ્યક્તિના ઉર્મિઓને એ પોતે સરસ મજાના ગેય સ્વરૂપે શબ્દોમાં વાચા આપે, ત્યારે બીજો એની પાછળ એની વેદનાને કે એની લાગણીને જોડી અને એનો પ્રાસ બેસાડે। સ્ત્રીઓ પણ આવી રીતે ગરબા લેતી જાય અને એક એક કડી બનાવતી જાય। ખાસ કરીને એમના લોકગીતોની અંદર પોતાના પતિ, કુટુંબ, સાસરુ અને પિયર એમની વાત વણાયેલી હોય છે। સંયુક્ત કુટુંબની ભાવના એ ગીતોમાં આપણને જોવા મળે છે। સ્ત્રી હંમેશા પોતાના સાસરીની અંદર જે માતા પિતા સમાન સાસુ સસરા છે, નણંદ, દેર, દેરાણી, આ બધાને પોતાના પિયરના કોઈને કોઈ માણસ સાથે એનું અનુસંધાન સાધે છે અને એ રીતે પોતે સાસરીમાં મેચ થવા માટે, એમાં એકરૂપ થવા માટે એ એમાં પ્રયત્ન કરે છે અને એટલા માટે એ પોતાની જે લાગણીઓ છે એ એમાં મૂકે છે। ખાસ કરીને શરદ પૂનમ હોય ત્યારે આવા ગરબાઓ વિશેષ પ્રમાણમાં જોવા મળતા। શરદ પૂનમની રાત્રે ગરબા રમતી વખતે
કાવ્યની જે નાયિકા છે એ પોતાના સ્વજન એને પોતાના જે સાસરી પક્ષના જે લોકો છે એમની તુલના એ પોતે બહુ સરસ આજુબાજુના જે કંઈ વૃક્ષો છે એની સાથે એ કરે છે. પણ આપણે વાત કરી કે ઝવેરચંદ મેઘાણીએ રઢિયાળી રાત કાવ્ય સંગ્રહ છે એમનો, એની અંદર આ બધા જ પ્રકારના લોકગીતો છે એનો એણે સંગ્રહ કરેલો છે. શરદ પૂનમની રૂપાળી રાત્રે ગરબે રમતી યુવતીઓના ભાવોની ભરતીનો હિલોળ અહીંયા જોવા મળે છે. પૂર્વ ભવના માતા પિતા જેવા સાસુ સસરા, ચંપાના છોડ જેવા જેઠ, ચંપાના ફૂલની પાંદડી જેવા જેઠાણી, વાડીની વેલ જેવી નણંદ, વાડીના મોરલા જેવા નણદોય એ પોતાને મળ્યા છે એનો આનંદ કાવ્યની નાયિકા છે એ કાવ્યમાં વ્યક્ત કરે છે. અને છેલ્લે સગી નણંદનો વીર એવા તેના પતિ માટે મારો પરણ્યો તાણીને બાંધે નવરંગ પાઘડી એ પતિના સૌંદર્ય મિજાજનો પરિચય કરાવે છે. તો આવો હવે આપણે આ કાવ્યને સરસ રીતે સાંભળીએ, ત્યાર પછી તેની સમજૂતી મેળવશું. Thank you.
તમે સાંભળ્યું મિત્રો, હવે આપણે આ કાવ્યની સમજ મેળવીએ. આસો માસે શરદ પૂનમની રાત જો, ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોકમાં. આમ તો ઘણી વખત પૂનમ તો આવતી હોય છે, મહિનામાં એકવાર, પણ આસો મહિનાની જે પૂનમ છે એનું ચંદ્ર એક વિશેષ તેજ આપે છે, જેને આપણે શરદ પૂનમ કહીએ છીએ. અને આ શરદ પૂનમની અંદર ઘણી જગ્યાએ મેળાઓ પણ જોવા મળે છે અને લોકો એની ઉજાણી એક સરસ રીતે કરે છે. ક્યાંક મોટાભાગે તો ગરબાઓનું આયોજન હોય છે. એટલે આસો મહિનાની માસે, માસો એટલે કે મહિના, માસ મહિનો, આસો મહિનાની શરદ પૂનમની રાત છે અને એમાં ચાંદો છે, એ ચાંદો એના ચોકમાં ઉગ્યો છે. કાવ્ય નાયિકા કહે છે, હવે પોતાના સાસરીના અંદર દરેક જે સ્વજનો છે એને કોઈક ને કોઈકની સાથે સરખાવે છે. શા માટે સરખાવે છે એને એનો કોઈ મતલબ નથી, માત્ર એણે પ્રાસ મેળવવા માટે એ કામ, એ સરખામણી થાય છે. અને ક્યાંક ક્યાંક એ પાત્રના ગુણો પણ એમાં વણાયેલા છે. એટલે પોતે જે અનુભવ કર્યો છે એ પાત્રો સાથે, એ અનુભવ આધારે એ જણાવે છે કે આ વ્યક્તિ આના જેવી છે. કે સસરો માર્યો ઓલ્યા જન્મનો બાપ જો, સાસુરે ઓલ્યા જન્મની માવડી. એ માતા પિતા સમાન પોતાના સાસુ સસરા એને લાગે છે, જે રીતે એની કાળજી લે છે માતા પિતા, એ રીતે અહીંયા સાસરીમાં પણ એના સસરા અને સાસુ એવી કેર, એવી જાળવણી કરે છે. જેઠ મારો અષાઢલિયો મેઘ જો, અષાઢ મહિનામાં જેવી રીતે અષાઢલિયો એટલે કે અષાઢ, મેઘ એટલે વરસાદ, જેઠ છે એના પતિથી મોટા ભાઈ, એના સ્વભાવ કેવો છે? તો કે વરસાદ જેવું, એ એકદમ વરસી પડવું અષાઢ મહિનાના વરસાદની જેમ. અને જેઠાણી જબુકે વાદળ વીજળે, જબુકે એટલે ચમકે, જેઠાણી છે એ વાદળમાં જેમ વીજળી ચમકે વરસાદ થાય ત્યારે, એવી છે, ક્યારેક ગરજી પડે છે. તો જેઠ છે એ ક્યારેક વરસી પડે છે. આગળ વાત કરીએ કે દેર મારો ચાંપલિયાનો છોડજો, ચાંપલિયા એટલે કે ચંપો, અહીંયા તમે જોઈ શકો છો ચંપાનો છોડ. તો દેર છે એની સરખામણી, એક વાક્યની અંદર પૂછાય કે દેરની સરખામણી કોની સાથે છે, તો ચંપાના છોડ સાથે. અને દેરાણીની સરખામણી તો ચાંપલિયાની પાંદડી એટલે ચંપાના ફૂલની અથવા ચંપાના પાનની સાથે દેરાણીની સરખામણી કરે છે. નરંદ મારી વાડી માયલી વીર વેલ જો, માયલી એટલે કે અંદરની, નણંદ છે એ વેલ સમાન છે, કે વાડીમાં જે રીતે વેલ ચોંટી હોય એ રીતે નણંદ છે એ પોતાના પિયરની અંદર એ રીતે એક એનો અનન્વય એક એવો હિસ્સો છે. નણદોય મારો વાડી માયલો મોરલો, જે ક્યારેક જ આવે પણ એના ટહુકાથી વાતાવરણ ગુંજી ઉઠે, મધુર લાગે, તો નણંદ છે એ વાડીમાં મોરલો હોય, એ મોરલા જેવો, મોરલાની સાથે નણદોયને સરખાવ્યો છે. તો એક વાક્યની અંદર પૂછાય કે નણંદ અને નણદોયને કોની સાથે સરખાવ્યા છે, તો નણંદને વાડીમાંની વેલ અને નણદોયને વાડીના મોરલા સાથે સરખાવી છે. એવી રીતે દેર અને દેરાણીને કોની સાથે સરખાવ્યા છે, એવું ઊંધો પ્રશ્ન પણ પૂછાય કે ચાંપલિયાનો છોડ કોને કહ્યો છે, કે ચાંપલિયાની ચંપાની પાંદડી કોને કહી છે, તો એ રીતને પ્રશ્નો એક માર્ક્સમાં પૂછી શકાય. ત્યાર પછી આગળ છે કે પરણ્યો મારો સગી નણંદનો વીર જો, પરણ્યો એટલે કે પતિ, પોતાનો જે પતિ છે એ પોતાની સગી નણંદ છે એનો વીર એટલે કે ભાઈ, ભાઈ છે. તાણીને બાંધે રે નવરંગ પાઘડી, એ ખૂબ ખેંચી અને માથે પાઘડી બાંધે છે. તો આ રીતે પોતાના આખા કુટુંબને એણે જુદી જુદા વસ્તુઓ સાથે સરખાવી છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. કાવ્યની નાયિકાએ દેર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે. આ રૂપકો કાવ્ય છે એ નાયિકાની દેર દેરાણીની પ્રશંસા દર્શાવે છે.
सगी नणंदना वीर साथ काव्य नायिका ने कयो संबंध है? तो पति नो। आ लोकगीत में चांपलिया की पांदड़ी कोने कही है? तो चांपलिया की पांदड़ी देराणी ने कही है। हवे एक बे वाक्यना जे प्रश्नो छे, नणदोई विषे आ लोकगीत में शू कहवायू है? तो नणदोई विषे आ लोकगीत में कहवायू है कि नणदोई है ये वाड़ीना मोरला जेवो छे, वाड़ीनो मोरलो छे। सासू और ससरा माटे काव्यनायिकाए पोतानो प्रेम भाव केवी रीते व्यक्त कर्यो छे? सासू और ससरा माटे काव्यनायिकाए पोतानो प्रेम भाव व्यक्त करता कह्यु छे के ते ओला जन्म में गया जन्म में ए माता पिता हशे एवी वात अहींया करी छे के पूर्वजन्म में माता पिता छे एवुं कहीने व्यक्त करी छे। त्यार पछी बे त्रण वाक्यमां उत्तर आपवाना छे। आ लोकगीतने आधारे रात्रिनुं वर्णन, तो रात आगळ ज वात करी के शरद पूनमनी रात छे, चंद्र सोळे कळाए खील्यो छे, काव्यनायिकाना चौकमां जाणे चंद्र उग्यो होय एम वातावरण शीतळ मधुर अने रम्य छे। आ रात्रिए ज स्त्री पुरुषो गरबे रमे छे, चंद्रनी चांदनीमां शीतळ थयेला दूध पौवानो सौ આસ્વાદ માને છે। કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો પોતાની સગી નણંદનો વીર પરણ્યો એવા શબ્દ વાપરે છે અને અત્યંત એના પ્રત્યે પ્રેમ દર્શાવે છે, અધિકાર અને ગૌરવ પ્રગટાવે છે, પોતાના પતિનો આદર પણ જાળવે છે, ગૌરવ પણ કરે છે અને ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા પણ કરે છે। હવે વિસ્તારથી પ્રશ્ન, સ્વજનો માટે કાવ્યનાયિકાનો ભાવ કાવ્યના આધારે વર્ણવો। તો અહીંયા જે વાત કરી છે કે શરદ પૂનમની રાત્રે ગરબા રમતી કાવ્યનાયિકા સ્વજનો પ્રત્યે હૈયાનું પૂર ઉમટ્યું છે, મધુર કંઠે ચાંદલિયો ગીત ગાતી નાયિકા એક એક શબ્દમાં સ્વજનની લાગણી વ્યક્ત થાય છે। સાસુ સસરા પૂર્વજન્મના માતા પિતા જેઠ ચંપાનો છોડ જેઠાણી ચંપાના વૃક્ષની કૂણી પાંદડીઓ નણંદ તેની વાડીની વેલ નણદોય વાડીનો મોરલો, કાવ્યનાયિકાએ એક એક સ્વજનને ખૂબ સુંદર તુલના કરી છે, અંતમાં પોતાના પતિને પતિ એમ કહેવાને બદલે પરણ્યો અને સગી નણંદનો વીર જેવા શબ્દ પ્રયોજ્યા છે। તો મારો પતિ તો ખરો પણ એની પહેલાં તે બેનનો વીર છે એમ કાવ્યનાયિકા કહેવા માગે છે। અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગ પાઘડી શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ વ્યક્ત થાય છે। આમ શરદ પૂનમની રાત્રે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે। તો આવી રીતે આ પાઠના આપણે જોયા અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધવું। પતિ નવરંગોવાળી પાઘડી પહેરે છે, તો એમાં પંક્તિ છે કે તાણીને બાંધે રે નવરંગ પાઘડી, આ તમારે મૂકવાનું છે। મારી નણંદ વાડીમાંની વેલ જેવી છે, તો નણંદ મારી વાડી માયલી વેલ જો, માયલી એટલે કે માન અંદરની। તો આ રીતે આ કાવ્યની અંદર તમે જોયું કે એક સ્ત્રી પોતાના સાસરીમાં કઈ રીતે માન સન્માન અને લાગણી દર્શાવે છે। આભાર।